हेलो, गुड मॉर्निंग विद्यार्थियों। मां सबरो गुजरते है स्कूल ऑनलाइन एजुकेशन में आप सभी विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। आज आपने एसएससी सीमा जनआईसी मां सेक्रेटरी ना और ने प्रकार एमना हम आज आपने सेक्रेटरी ना प्रकार में आज आपने राजदूत कार्यालय नो सेक्रेटरी विभाग के सेक्रेटरी मंडल ना सेक्रेटरी मंडल ना का सेक्रेटरी ना विभाग से एमएल से चर्चा करेंगे। तो सर्वप्रथम हमारा जो ये राजदूत कार्यालय कार्य
આવે છે. દાખલા તરીકે આપણે શિક્ષણ વિભાગ સેક્રેટરી, ગૃહ વિભાગ સેક્રેટરી અને જે પણ ખાતાઓ છે લશ્કરી દળના સેક્રેટરી વગેરે જેવા અલગ અલગ ખાતાઓ અલગ અલગ અધિકારીઓનું એ વિભાગો દ્વારા એ અધિકારીઓ નિયુક્ત કરવામાં આવે છે. જે અધિકારી એટલે સનદી અધિકારી એટલે આઈએએસ અને આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ હોય એમની નિમણૂક એ વિભાગીય સેક્રેટરી તરીકે કરવામાં આવે છે. હવે એના પછી મંડળના સેક્રેટરી તો માનવ સંસ્કૃતિ વિકાસની આગળ જેમ આગળ વધી તેમ સામાજિક આર્થિક સાંસ્કૃતિક બાબતો વ્યાપક વધ્યો, સાથે સાથે વિસ્તાર વધ્યો, સ્વરૂપમાં ફેરફારો પણ આવ્યા. તો પરિણામે આવા મંડળો હોય સેક્રેટરીની જરૂરિયાતો પણ છે કે આવા જે સામાજિક આર્થિક સાંસ્કૃતિક બાબતો વગેરે જે એ મંડળો રચાયા તો એનામાં ફેરફાર સતત સતત ફેરફારો થતા રહ્યા અને એક નાના સમૂહમાંથી વિશાળ સમૂહ બન્યો. તો વિશાળ સમૂહને સંચાલન અને માર્ગદર્શન માટે જે મંડળ ઉભું થયું એ મંડળ માટે સેક્રેટરીની જરૂર હતી, કારણ કે આટલા વિશાળ નાનાથી વિશાળ જે સમૂહ છે એમનું સંચાલન કરવામાં અને માર્ગદર્શન પૂરું પાડવામાં એમને સલાહ સૂચન આપવાનું કાર્ય એ સેક્રેટરી તરીકે એમની જરૂરિયાત ઊભી થઈ. તો એના સૌ પ્રથમ જોઈએ વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. વિદ્યાર્થી મંડળના સેક્રેટરી શું જરૂરિયાત, વિદ્યાર્થી મંડળના સેક્રેટરી જે હોય એમનું શું કાર્ય હોય. તો શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીને સમજ આપવા, વિદ્યાર્થીના અધિકારોને ક્રિયાન્વિત કરવા, વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવા, વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. તો વિદ્યાર્થી ચૂંટણી પોતાનામાંથી આવા સેક્રેટરી ચૂંટી કાઢે છે, જેને જીએસ જનરલ સેક્રેટરી તરીકે ઓળખાય છે. આપણે કોલેજો કક્ષાએ કે સ્કૂલ કક્ષાએ આપણે જોઈએ કોલેજ કક્ષાએ જે સમગ્ર કોલેજ હોય આપણે તો એ કોલેજના જે વડા હોય કે આપણે આ જે પ્રશ્નનું સોલ્યુશન હોય કે આપણા જે પ્રમાણ પ્રશ્નો હોય કયા કયા વિભાગોમાં કેવી કેવી રીતે સંચાલન ચાલ્યો છે, કેવું શિક્ષણ ચાલ્યું છે, સાથે સાથે કોલેજમાં કઈ કઈ બાબતોની જરૂરિયાત છે તો વગેરે જેવી બાબતોની એ માહિતી પહોંચાડવાનું કાર્ય જીએસ કરતા હોય છે. આપણે કોલેજ કક્ષાએ આપણે જોતા હોઈએ છીએ કે એક કોલેજમાંથી એક જીએસ હોય જે આપણા જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે જીએસ આપણાથી ન્યાય આપવાનું કાર્ય છે, એની માહિતી પૂરી પાડવાનું કામ એ જીએસ કરતા હોય છે. તો આ મંડળના જે પ્રતિનિધિ હોય એ સમગ્ર કોલેજ હોય કે શાળા કક્ષાએ હોય જીએસ નું કાર્ય કરે છે. હવે આપણે ક્લબના સેક્રેટરી તો રમતગમતના સાંસ્કૃતિક સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા આપવા સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે સ્પોર્ટ ક્લબ ઓફ ગુજરાત, બીસીસીઆઈ વગેરે કલમ નંબર 15 મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે અથવા નિમવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય છે તે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન નિયમો મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનું હોય છે. કે આ રમત ગમત ક્ષેત્રે આપણે જોઈએ છીએ બીસીસીઆઈ જે બીસીસીઆઈ છે એ રમત ગમત ક્ષેત્રે એમનું સમગ્ર સંચાલન બીસીસીઆઈ દ્વારા કરવામાં આવે છે. ક્રિકેટ ક્ષેત્રે જોઈએ તો આપણે બીસીસીઆઈ દ્વારા જે પણ જતા પણ નિયમો જે લાગુ કરવામાં આવે છે તો એના નિયમો બનાવવા કયા કયા નિયમોની જરૂરત છે, સાથે સાથે કયા કયા નિયમો કઈ કઈ રમતમાં કેવી રીતે લાવવા, જે જૂના નિયમો છે એને કાઢીને તેના સામે નવા નિયમો લાવવા તો વગેરે જેવું સંચાલન કાર્ય એ બીસીસીઆઈ કરતા રમત ગમત ક્ષેત્રે સાથે સાથે સ્પોર્ટ ક્લબ ઓફ ગુજરાત જે છે એ પણ એમના નીતિ નિયમો જે જેથી પણ એના ક્ષેત્રમાં આવતા હોય તો એનું સમગ્ર કાર્ય જે તે ક્લબ હોય તેના દ્વારા કરવામાં આવે છે. હવે એના પછી શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી તો દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓનો વિશાળ સંગ્રહ કરવામાં આવે છે, તેનું સંચાલન કરવા માટે સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે. આવી સંસ્થાઓ મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. એના પછી જે મંડળના મંજૂર મંડળના જે સેક્રેટરી છે એ કેવી રીતે કાર્ય છે, લેબર યુનિયન સેક્રેટરી તો વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂરો કર્મચારીઓ પોતાની માંગણીઓ સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા મંડળ બનાવે છે જે મજૂર મંડળ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ભારતમાં N2 અને I2 વગેરે મંડળો કાર્યરત છે. આ મંડળો પોતાની માંગણીઓ અસરકાર બનાવવા રજૂઆત કરવા સેક્રેટરીની નિમણૂક કરે છે. ભારતમાં પૂર્વ રાષ્ટ્રપતિ VV ગિરીએ ઈસવીસન 1922 માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘ
કરી હતી તો મજૂર મંડળ જે સેક્રેટરી છે એના જે સેક્ટર સંસ્થાઓ સાથે 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 કોઈ પણ સંસ્થામાં કાર્યરત કરતા હોય કંપની હોય કે સરકારી સરકારી વિભાગમાં કોઈ નોકરી કરતા હોય તો વગેરે જેવા છે તે ખાતામાં જે હોય દાખલા તરીકે આપણે જોઈએ તો વર્તમાન શિક્ષક સંઘ જે શિક્ષકોનું એક મંડળ છે રેલ કર્મચારી મંડળ જે રેલવેમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એનું મંડળ છે શિક્ષક શિક્ષક સંઘ મંડળ છે એ શિક્ષક સંઘ મંડળ જે શિક્ષકમાં જેટલા પણ બાળકો સુધી જે કોલેજ કક્ષા સુધીમાં જેટલા પણ શિક્ષકો છે એનું મંડળ છે તો એના જે પણ કાંઈ પણ સરકાર સંસ્થા રજૂઆત કરવાની હોય તો તેના જે પણ જેટલા અધિકારીઓ સાથે તેના જે મુખ્ય અધિકારી જે પણ હોય એના દ્વારા સમગ્ર બાબત જે છે એની માહિતી એમના પાસે પહોંચાડવામાં છે એ માહિતી સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે હવે એના પછી તમે વેપારી મંડળના સેક્રેટરી વેપારી મંડળો ઉત્પાદક મંડળો સેવા મંડળી પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત અને પ્રશ્નો ઉકેલવા માટે એસોસિએશન કે મંડળની નિમણૂક કરે છે દાખલા તરીકે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ ફિક્કી જેવા અન્ય ઘણા મંડળો છે જ્યાં સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે કે વેપારી મંડળમાં પોતાના એસોસિએશન જે હોય કે જેના દ્વારા એની જેટલી પણ માંગણીઓ છે એ માંગણીઓને રજૂ કરવા માટે પર્સનલ સેક્રેટરીની નિમણૂક કરતા હોય છે અને એ નિમણૂક માટે જેટલા પણ એમની માહિતી એમના પાસે પહોંચાડવામાં આવે એ માહિતી એ એસોસિએશન દ્વારા એ સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે એના પછી લાસ્ટ આવે છે સહકારી નવડી સેક્રેટરી તો આર્થિક સામાજિક સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહકારી નવડીની રચના કરવામાં આવે છે દાખલા તરીકે હાઉસિંગ સોસાયટીઓ માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સારા કોલેજ અને અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ટ્રેનિંગ ફોર કોર્પોરેશન સોસાયટીની રચના કરવામાં આવે છે જેમાં સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે આ સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમો અને સંચાલન અનુસાર એનું કાર્ય કરતા હોય છે સહકારી નવડીના જેટલા પણ રહેશે હવે પછી લાસ્ટમાં આપણે એસપી નાયક